डोंट डिस्कस. નથી આવડતું કહી દો, મારા સાહેબ અમને આવડતું નથી માટે અમને ખ્યાલ નથી. ડિસ્કસ શા માટે કરો? તમારા સંસારમાં પણ જોજો, ઘણાને આદત હોય છે દરેકમાં વચ્ચે ડબકું મારવાની. હેરાન થાય છે કે નથી થતા? પછી ઘરવાળા કે તમારે હજાર વખત કીધું છે તમે વચ્ચે નહીં બોલો, નહીં બોલો. આવું તમને ઘણી વખત તમારા ઘરવાળા કહેતા હોય પણ તમે સુધરતા નથી, એવું એ જ પહેલા તમને કહેતા હોય. ડોન્ટ ડિસ્કસ. અને ચોથું, આ હું દુઃખી થવાના ઉપાય બતાવું છું. જે ડિસ્ટર્બ કરે, જે ડિસ્ટન્સ રાખે, જે બહુ ડિસ્કસ કરે. અને નંબર ચાર, અધિકાર વગર ડિસિશન મત લો. જે ક્ષેત્રમાં તમારા કોઈ રાઇટ્સ નથી એ ક્ષેત્રમાં ડિસિશન લેવાની તમને કોઈ જરૂર નથી. રાઈટ? આ અષ્ટમંગલ ફ્લેટ છે, તમે બધા ભેગા મળીને રહ્યો છો, બરાબર છે? તમારી આ સોસાયટીના કોઈ પ્રેસિડેન્ટ હશે કે વોટ એવર કંઈ પણ હશે ને, સેક્રેટરી વગેરે. હવે એ ન હો, તમારી પાસે આવી કોઈ પોસ્ટ ન હોય, તમે જાતે ડિસિઝન, આવતીકાલથી અહીંયા કોઈ આમ નહીં કરવાનું, અહીંયા કોઈ તેમ નહીં કરવાનું, તો બધા ઉચકીને તમને ફેંકી દે કે ના ફેંકી દે? કે રાઇટ્સ નથી તમારી પાસે, શું કામે તમે માથાકૂટ કરો છો? તમારી બહુ બહુ પ્રોબ્લેમ હોય તો તમે જે પોસ્ટ ઉપર બેઠા છો એને જઈને કહો. સાચું બોલો, દેરાસરમાં ગયા પછી પૂજારીને સલાહ આપો છો કે નથી આપતા? તમે જે દેરાસરમાં ટ્રસ્ટી નથી, કોઈ કારોબારીમાં નથી, કોઈ કમિટીમાં નથી, તમારું કામ શું છે? ચૂપચાપ આવવાનું, ભગવાનની પૂજા કરવાની, પાટલો સાથીઓ ચૈતન્ય કરી રવાના થઈ જવાનું. બહુ બહુ તમને લાગતું હોય કે આ સાધના બહુ થાય છે તો તમારે શું કરવાનું? કાયદો તમારા હાથમાં નથી લેવાનો. પોલીસ પણ તમને કહેતી હોય છે, ખબર છે, કે કાયદો તમે લીધો, તમે પણ ગુનેગાર થઈ ગયા. તમારું પાકીટ કોઈએ ચોર્યું હોય ને તો પણ તમારે એને પકડીને ધોલ ના મરાય. તમારે શું કરવું પડે? પોલીસ કમ્પ્લેન કરવાની હોય, પોલીસ એને પકડશે, બરાબર છે? ડીટો એ જ રીતના દેરાસરમાં, ઉપાશ્રયમાં, સમાજમાં, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જો કાયદો હાથમાં લઈ લો, તમે ગુનેગાર છો. તમારું કામ એટલું જ છે કે જે પોસ્ટ ઉપર બેઠા છે ત્યાં સુધી વાત પહોંચાડી દેવાની, વાર્તા પૂરી. ડિસિશન લેવાના તમને કોઈ રાઇટ્સ નથી. સરકારને પણ ડિસિશન લેવાના કેટલીક વખત જો રાઇટ્સ ના હોય અને સરકાર જો માથું મારે તો કોર્ટ તરફથી એને પણ પનિશમેન્ટ મળે છે. જે શિષ્ય મારો ના હોય એને પ્રેમથી બહુ બહુ તો હું કહી શકું, એને પનિશમેન્ટ ના આપી શકું. એને જો હું પનિશમેન્ટ આપવા જાઉં તો મારા ગુરુ તરફથી મને ઠપકો મળે જ. તમારા ઘરમાં તમારા દીકરાની વાઇફ છે તો એને બહુ બહુ કહેવાનો રાઇટ્સ એના મિસ્ટરનો છે, બહુ બહુ એના સાસુ ને સસરાનો છે. પછી દેરાણી, જેઠાણી, નણંદ બધા જ એના પર તૂટી પડે તો શું થાય? નો ડિસિશન. જ્યાં અધિકાર નથી ત્યાં ડિસિશન લેવાનું બંધ કરી દો. બહુ બહુ મેટર પહોંચાડવાનું કામ કરો, પછી શું કરવું એ એને વિચારવાનું. દુઃખી ન થવું હોય તો આ ચાર મુદ્દા બરાબર યાદ રાખો. નંબર એક, ડોન્ટ ડિસ્ટર્બ, ડોન્ટ ડિસ્ટન્સ, ડોન્ટ ડિસ્કસ એન્ડ ડોન્ટ ડિસિશન. આ ચાર ડી માંથી તમે બહાર આવો તો પાંચમો ડી, દુઃખનો જે ડી છે ને, એમાંથી તમે બહાર આવી જશો. નહીં તો પેટ ચોરીને આપણે શું કરતા હોઈએ છે? સૂળ ફૂંક. વધારે પડતી ડિસ્કસ કરો એટલે બધા કંટાળે, એક પછી એક ઉભા. બસ હું જયારે બોલવાનું શરૂ કરું ત્યારે જ બધાને તકલીફ થાય છે, બાકી બધા બોલે ત્યારે બરાબર સાંભળતા. બાપા તું લંબાવે છે, વધારે પડતી ખેંચે છે, ચોરીને ચીકણું કરે છે, લાંબી ડિસ્કસ કરે છે, માટે કંટાળે છે.